गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे गुजराती। तमारी पाकी नोट में पाठ बे दादा खोवाया छे, बराबर। एमां मैं एमसीक्यू लखाया, एमसीक्यू नी नीचे थी आपणे खरा खोटा लखाया छो। साचा वाक्य सामे साचानी अने खोटा वाक्य सामे खोटानी निशानी करो। शू लख्युं छे? बगीचा में मजा करवानी छे, बगीचा में मजा करवानी छे। पछी ચકડોળમાં બેસીને ફરવાનું છે તો સાચું, જાડાપાડા ઘોડા પર બેસવાનું છે તો ખોટું, મેળામાં ગરમા ગરમ સમોસા ખાવાના છે તો ખોટું, મેળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે તો સાચું, બહેન માટે માળા લેવાની છે તો સાચું, ભાઈ માટે ભમેડો લેવાનો છે તો સાચું। પછી શું લખ્યું છે? મમ્મી માટે માળા લેવાની નથી તો સાચું, પપ્પા માટે પાકીટ લેવાનું છે તો સાચું, મેળામાંથી માટીના રમકડા લેવાના છે તો ખોટું। હવે શું લખ્યું છે? યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 4માં રહેતો હતો તો ખોટું, યજ્ઞએ ચોકલેટ ખાવાની જીત કરી તો ખોટું, યજ્ઞએ દાદાને રમકડું ન લઈ આપ્યું તો સાચું, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો તો હા સાચું, પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા તો ખોટું। હવે એની નીચેથીને મેં ચાલુ કર્યો છે પ્રશ્ન નંબર 3। શું લખ્યું છે? ખાલી જગ્યા પૂરો। તમારે આ હોમવર્કમાં છે, આ રીતે પાકી નોટમાં લખવાનું છે। જો પહેલી ખાલી જગ્યા શું લખ્યું છે? યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો તો આશીષ કે આદર્શ? તો આશીષ જવાબ આવશે। શું આવશે? આશીષ। આશીષ સોસાયટીમાં રહેતો હતો। યજ્ઞ ખાલી જગ્યાની દુકાને ઊભો રહ્યો તો શે? કઈ દુકાને ઊભો રહ્યો? તો આઈસ્ક્રીમની કે રમકડાની? તો રમકડાની। અહીં શું લખવાનું? રમકડાની। અહીં શું લખ્યું છે? યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીત કરી તો શું ખાવાની જીત કરી? ચોકલેટ કે આઈસ્ક્રીમ? તો આઈસ્ક્રીમ। અહીં શું લખવાનું? આઈસ્ક્રીમ। હવે શું લખ્યું છે? ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો હતો, સાયકલ લઈને કે મોટરસાયકલ? હં, મોટરસાયકલ। અહીં શું લખવાનું? મોટર સાયકલ, સાયકલ। હવે શું છે? ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા, કોણ ધીરે ધીરે ચાલતા હતા? તો પોલીસ અંકલ। અહીં શું લખવાનું? પોલીસ અંકલ, બરોબર। હવે શું લખ્યું છે? નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। તો શું લખ્યું છે? પહેલાં જો પ્રશ્ન નંબર 3 પૂરો થઈ જાય એટલે પ્રશ્ન નંબર 4 લખવાનો। શું લખ્યું છે? નીચેના વાક્ય કોણ કહે છે તે લખો। શું લખ્યું છે? અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ। તો આવું કોણ બોલે છે? લવ। કોણ બોલે છે? લવ। જો તમારે બાજુમાં ન સમાય તો નીચે લખી શકો છો। જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડશે, તો આવું કોણ કહે છે? તો પહેલો ઋષિકુમાર। અહીં શું લખવાનું? પહેલો ઋષિ કુમાર, બરોબર। હવે શું લખ્યું છે? આ રાજા રામની હિંમત તો જુઓ, આ રાજા રામની હિંમત તો જુઓ। તો આ વાક્ય કોણ કહે છે? તો લવ। કોણ કહે છે? લવ। આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું, આવું કોણ કહે છે? બીજો ઋષિકુમાર। અહીં શું લખવાનું? બીજો ઋષિકુમાર, બરોબર। ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો। તો આવું કોણ કહે છે? સૈનિકો, સૈનિકો। હા હા અમે તૈયાર છીએ, હા હા અમે તૈયાર છીએ, આવું કોણ કહે છે? કુશ। કોણ કહે છે? કુશ। અજબ છોકરાઓ લાગે છે, તો આવું કોણ કહે છે? તો ચંદ્રકેતુ। કોણ કહે છે? ચંદ્રકેતુ, બરોબર। હવે શું લખ્યું છે? પ્રશ્નોના જવાબ। શું લખ્યું છે? પ્રશ્નોના જવાબ તમારે નીચેથીને જ લખવાનું ચાલુ
કરવાનું છે, બરોબર? શું લખ્યું છે? પ્રશ્ન નંબર 5, પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો, બરોબર? આનંદ મેળો ક્યાં હતો? તો શું લખવાનું? વાત્રક નગરમાં, વાત્રક નગરમાં આનંદ મેળો, આનંદ મેળો હતો, મેળો હતો. જવાબ પૂરો. આનંદ મેળો ક્યાં હતો? તો વાત્રક નગરમાં આનંદ મેળો હતો. યજ્ઞના દાદાનું નામ શું હતું? તો શું હતું? તો જવાબ શું લખવાનું? યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. હવે શું લખ્યું છે? યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા હતા? તો ટિકિટ લેવા ગયા. દાદા યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. દાદાને ઊભો રાખી કોણ લેવા ગયું હતું? ટિકિટ. એ તો મેડમે લખ્યું નહીં. તો શું લખવાનું? અહીંયા શું, આપણે દાદા તો ભૂલી ગયા. દાદા ટિકિટ લેવા ગયા. યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. દાદા કોને શોધતા હતા? કોને શોધતા હતા? તો દાદા, અહીં શું લખવાનું? દાદા યજ્ઞને શોધતા હતા. જવાબ પૂરો. દાદા કોને શોધતા હતા? તો દાદા યજ્ઞને શોધતા હતા. દાદા કોને શોધતા હતા? યજ્ઞને શોધતા હતા. હવે શું લખ્યું છે? પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું આપ્યું? શું ખાવાનું આપ્યું? તો એ શું લખવાનું? પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ પછી ચના, જોર ગરમ ખાવાનું કહ્યું. પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ, ચના, જોર ગરમ ખાવાનું કહ્યું, બરોબર? વિદ્યાર્થી મિત્રો, હવે નીચે પ્રશ્ન શું લખેલું છે? લવ ક્યાં બેઠેલો હતો? તો એ શું લખવાનું? લવ ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. લવ ક્યાં બેઠેલો હતો? તો લવ ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. હવે શું લખ્યું છે? યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો? તો શું લખવાનું? યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો, બરોબર? જો વચ્ચે શબ્દો વચ્ચે જગ્યા છોડવાની રહેશે, ભેગું ખીચડાની જેમ કરવાનું નથી, અને સરસ અક્ષરે, બરોબર, લખવાનું રહેશે તમારી પાકી નોટમાં. યજ્ઞનો ઘોડો કોનો હતો? તો શું લખવાનું? યજ્ઞનો ઘોડો રાજા રામનો
હતો. લવના ભાઈનું નામ શું હતું? તો જવાબ શું લખવાનું? લવના ભાઈનું નામ કુશ હતું. શું હતું? કુશ હતું. જવાબ પૂરો. હવે શું લખ્યું છે? સૈનિકોએ કોણે હરાવ્યા? તો અહીં શું લખવાનું? સૈનિકોને લવ કુશ હરાવે છે. બરોબર, અહીંયા આપણે જવાબ પૂરો થયો. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે નીચે મેં પ્રશ્ન નંબર 6માં શું લખ્યું છે કે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. બરોબર, શું લખ્યું છે? યજ્ઞ અને ઋષિ. તો અહીંયા જવાબ તમારે શું લખવાનું? ઋષિ આશ્રમમાં, યજ્ઞ કરે છે. ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. પછી બીજું વાક્ય શું છે? પતંગ અને ત્રણ. તો અહીં શું લખવાનું? આકાશમાં ત્રણ પતંગ ચગે છે. બરોબર, આકાશમાં ત્રણ પતંગ ચગે છે. ચિત્ર અને માછલી. તો શું લખવાનું અહીંયા આગળ? તો આ માછલીનું ચિત્ર છે. પછી પ્રજ્ઞા અને વિજ્ઞાન. તો પ્રજ્ઞા વિજ્ઞાન વાંચે છે. પછી વજન અને ત્રાજુ એવી રીતના લખ્યું હોય તો આપણે શું લખવાનું? કાચિયો ત્રાજવામાં વજન કરે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધું તમારી ગુજરાતીની પાકી નોટમાં લખવાનું રહેશે. બરોબર, MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વાક્ય કોણ કહે છે, પ્રશ્નોના જવાબ, અને છેલ્લે આવશે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. બરોબર, આ તમારે તમારી ગુજરાતીની પાકી નોટમાં લખવાનું રહેશે સારા અક્ષરે. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે હું અહીંયા લેક્ચર પૂરો કરું છું અને અક્ષર સારા કરી અને ફોટા વ્યવસ્થિત પાડીને મોકલજો. અહીં લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.